હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટડી આઈક્યુ. હું છું વસીમ લોચ અને આપનું હાર્દિક સ્વાગત કરું છું સ્ટડી આઈક્યુમાં. સો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતી સાહિત્યમાં જે સુધારક યુગ જોઈ રહ્યા છે તેનો થર્ડ લેક્ચર જોવાનો છે. આની પહેલાં આપણે બે લેક્ચર જોઈ ગયા. પહેલા લેક્ચરમાં આપણે દલપત રામ વિશે ડિટેલમાં ચર્ચા કરી છે અને બીજા લેક્ચરમાં આપણે કવિ નર્મદ વિશે પણ ચર્ચા કરી ગયા છે. તો આજનો આપણો ત્રીજો લેક્ચર છે જેમાં આપણે સુધારક યુગના ત્રીજા અને મહત્ત્વના કવિ વિશે ચર્ચા કરવાની છે. તો ચાલો જોઈ લઈએ કે કયા કવિ છે આજના. તો તે છે એલેક્ઝાન્ડર ફાર્બસ, જે સુધારક યુગના મહત્ત્વના કવિ છે. આમ તો તેમનો જન્મ છે એ લંડનમાં થયો હતો, છતાં પણ તેમનું ઘણું બધું મહત્ત્વ છે આપણા ગુજરાતી સાહિત્યમાં. જે તેમણે એવા સારા કામો કર્યા છે તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું કે તેમણે કયા કયા કામો કર્યા છે અને કઈ રીતે કર્યા છે, તે કોની સાથે રહીને કામો થયા છે, તો તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. પહેલાં તેમનું જોઈ લઈએ આપણે એલેક્ઝાન્ડર ફાર્બસ વિશે. તો કે તેમને મળેલું નામ શું હતું, તો તેમનું મળેલું નામ હતું ફાર્બસ સાહેબ. આમ તો એમનું નામ હતું એલેક્ઝાન્ડર કિન્નોલ ફાર્બસ, પરંતુ જે તેમને નામ મળ્યું હતું, જે બિરુદ મળ્યું હતું, બિરુદ તો નહીં કહીએ પણ નામ જે આપ્યું હતું તે છે ફાર્બસ સાહેબ. તેમનો સમયગાળો શું છે, તો કે 1821-1865 તેમનો સમયગાળો છે. તેઓ જાણીતા હતા ફાર્બસ સાહેબના નામથી, તેઓ લોકો એને બોલાવતા હતા, તેઓ તે નામથી જાણીતા હતા. તેમનો જન્મ ક્યાં થયો હતો, તે થયો હતો લંડનમાં. વ્યવસાય શું હતો તેમનો, તો કે અંગ્રેજો તરફથી જે વહીવટી અર્થે આવ્યા હતા, જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે હતી ભારતમાં ત્યારે અંગ્રેજો વતી તે આવ્યા હતા લંડનથી. તે આપણે આગળ જોશું કે કઈ રીતે પછી તેઓએ ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વનો ફાળો આપ્યો તેના વિશે આપણે આગળ જોશું. બિરુદ શું મળ્યું હતું તેમને, તો કે ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી, જે આ તેમને બિરુદ મળ્યું હતું. ખૂબ મહત્ત્વનું છે ફ્રેન્ડ્સ, ખાસ કરીને યાદ રાખજો એલેક્ઝાન્ડર ફાર્બસનું ઘણું બધું મહત્ત્વ છે ગુજરાતી સાહિત્યમાં. એટલા માટે તેમના વિશે જે કંઈ પણ ડિટેલ છે તે યાદ રાખવી ખૂબ મહત્ત્વની બની જાય છે. આગળ જોઈએ કે તેમના વિશે કે કઈ રીતે તેઓ આવ્યા હતા અને શું કામ કર્યા હતા, તો કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક અને ગુજરાતી સાહિત્યના પરદેશી પ્રેમી, જે તેમને બિરુદ મળ્યું હતું, એવા એલેક્ઝાન્ડર કિન્નોલ ફાર્બસનો જન્મ 7/7/1821 રોજ લંડનમાં થયો હતો. તો શું છે એમના વિશે, કે જે તેમણે વર્નાક્યુલર સોસાયટી એમની સ્થાપના કરી હતી, પછી તેમને બિરુદ મળ્યું હતું પરદેશી પ્રેમી, ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી એ યાદ રાખજો. તેમનો જન્મ થયો હતો 7/7/1821 રોજ લંડનમાં. તો તેઓ છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરી માટે આવ્યા હતા ગુજરાતમાં, અને પછીથી તેઓ ગુજરાતી જે ભાષા છે, સાહિત્ય, શિક્ષણ અને સંસ્કૃતિમાં અનન્ય તેઓએ સેવા કરી છે, શિક્ષણ અને સંસ્કૃતિમાં પછી જે તેમણે ઘણી એવી સેવા કરી છે. પછી એવા અંગ્રેજ સજ્જન ફાર્બસ સાહેબનું ગુજરાતી સાહિત્યમાં માનભર્યું સ્થાન છે, જે ગુજરાતી સાહિત્ય છે તેમાં ઘણું બધું માનભર્યું સ્થાન છે. આમ તો એમણે એટલી બધી કૃતિઓ નથી લખી, પરંતુ તેમણે સાહિત્ય, શિક્ષણ અને સંસ્કૃતિ ક્ષેત્રે એવા સારા કામો કર્યા છે. તો એવા સજ્જન ફાર્બસ સાહેબનું આપણા ગુજરાતમાં અને આપણા ગુજરાતી સાહિત્યમાં માનભર્યું સ્થાન છે. તેમણે ગુજરાતી ભાષા અને સાહિત્યની ઉન્નતિ માટે, એટલે કે જેમ કે ભાષાને સ્થાન, ગુજરાતી ભાષાને સ્થાન મળે તેની આબાદી માટે ઈસવીસન 1948 ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી. ક્યારે કરી હતી, 1948 તેમણે સ્થાપના કરી હતી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની. કોણે કરી હતી, એલેક્ઝાન્ડર ફાર્બસ સાહેબે. શા માટે, તો કે ગુજરાતી ભાષાને ઉન્નતિ મળે, તેમની આગળ વધે એટલા માટે થઈને આ સંસ્થાની સ્થાપના કરી હતી, આ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી તેમ. અને તે સંસ્થા દ્વારા તેમણે અનેક ઉપયોગી પ્રવૃત્તિઓ આદરી હતી. શું કર્યું હતું તે સંસ્થા દ્વારા, અનેક એવી બીજી પણ પ્રવૃત્તિઓ તેમણે આદરી હતી, તો તે આપણે આગળ જોશું હજી કે કઈ એવી પ્રવૃત્તિ આદરી હતી. તો કે ઈસવીસન 1852 ઈડરમાં, જ્યાં ઈડર છે ત્યાં પોતાના ખર્ચે 300 જેટલા કવિઓનો મુસાયરો ગોઠવ્યો હતો. કેટલા, 300 જેવા કવિઓનો મુસાયરો. શું છે, તો કે કવિઓની પરિષદ છે જ્યાં દરેક કવિ પોતપોતાની કવિતાઓ બોલી બતાવે છે અથવા તો ગાઈને બતાવે છે, તો તેને મુસાયરો કહેવામાં આવે છે. તો એવા 300 કવિઓ બોલાવવામાં આવ્યા હતા ઈડર ગામ ખાતે. અને એ ક્યારે બોલાવવામાં આવ્યા હતા, 1852, એટલે શા માટે બોલાવવામાં આવ્યા હતા, કારણ કે જે ગુજરાતી ભાષા છે તેને માન મળે. આગળ જોઈએ કે મુંબઈમાં ગુજરાતી સભાની
સ્થાપના કરી, જે હવે ફાર્બસ ગુજરાતી સભા તરીકે પણ ઓળખાય છે. તે ક્યાં? મુંબઈમાં તેમણે ગુજરાતી સભાની સ્થાપના કરી હતી, જે ફાર્બસ ગુજરાતી સભા તરીકે ઓળખાય છે. તેના વિશે આપણે આગળ પણ જોશું. હવે જોઈએ કે તેમનું બીજું શું જાણવા જેવું છે, કે તેમનું બીજું મહત્વનું પ્રદાન એ છે, પ્રદાન એટલે કે તેમણે બીજું મહત્વનું શું આપ્યું છે આપણે જે ગુજરાતી સાહિત્યને, કે રાસમાળા ભાગ એક અને બેના સંપાદનની કામગીરી કરી હતી. શું કર્યું હતું? જે રાસમાળા તેમણે લખેલી છે કૃતિ, તેમનું પ્રસિદ્ધ પુસ્તક છે, તે પ્રસિદ્ધ કરવા તૈયાર કર્યું હતું, તે પ્રસિદ્ધ કરવા માટે તૈયાર કર્યું હતું. સંપાદન એટલે કે પુસ્તકને પ્રસિદ્ધ કરવા, પત્રને કે પુસ્તકને પ્રસિદ્ધ કરવા માટે તૈયાર કરવું, તો એના માટે તેમણે કામગીરી કરી હતી. કોના માટે? કે રાસમાળા ભાગ એક અને બે, જેનું મહત્વનું સ્થાન છે આપણા ગુજરાતી સાહિત્યમાં. રાજવંશો અને ઐતિહાસિક પ્રસંગોના દસ્તાવેજ સમૂહ આ પુસ્તક તૈયાર કરવા માટે તેમણે પગપાળા મુસાફરી પણ કરી હતી. જે રાજવંશો અને ઐતિહાસિક પ્રસંગો છે તે આ રાસમાળા ભાગ એક અને બેમાં લખવામાં આવ્યા છે, તો તે જાણવા માટે તેઓએ શું કર્યું હતું, કે તેમણે પગપાળા એટલે કે પગે ચાલીને મુસાફરી કરી હતી. કોણે? તો કે એલેક્ઝાન્ડર ફાર્બસ સાહેબે. તેમનું પૂરું નામ છે એલેક્ઝાન્ડર કિન્નોલ ફાર્બસ. ફાર્બસ સાહેબને બિરુદ શું મળ્યું છે? તો તેમણે શું બોલા બિરુદ શું મળ્યું છે? કે ગુજરાતી સાહિત્યના પરદેશી પ્રેમી. અને તેમને શું નામે ઓળખાતા? તો કે ફાર્બસ સાહેબ. અર્વાચીન સમયમાં ગુજરાતના ઇતિહાસમાં આલેખનમાં પ્રથમ પ્રયત્ન અને ત્યાર પછીના લખાણો ઇતિહાસ વાર્તાઓ નાટકોમાં અવતાર સમૂહ બની ગયા. અર્વાચીન સમયમાં ક્યારે? તો કે આધુનિક સમયમાં ગુજરાતના ઇતિહાસમાં આલેખન છે એટલે કે લખાણ છે, તેમાં પ્રથમ પ્રયત્નો કોણે કર્યા હતા? ફાર્બસ સાહેબે. અને ત્યાર પછી જે લખાણો હતા તે ઇતિહાસની વાર્તાઓ હતી, તેને નાટકોમાં રૂપાંતરિત થઈ ગઈ હતી, અથવા તો નાટકો સમી થઈ ગઈ હતી. જે ઇતિહાસ હતો તે નાટકો સમય એટલે કે લોકોને વાંચવો ગમતો હતો, તેના માટે પ્રિય થઈ ગયો હતો. પહેલાં પહેલ કરી હતી તે એલેક્ઝાન્ડર ફાર્બસ સાહેબે કરી હતી. ત્યાર પછી ક્યારના સમયમાં? તો કે આધુનિક સમયમાં, અર્વાચીન એટલે કે આધુનિક. આ ઉપરાંત ગુજરાતી ભાષાની પ્રશિષ્ટ કૃતિઓનું સંકલન અને સંપાદન કર્યું. શું કર્યું? તો કે ભાષાની પ્રશિષ્ટ એટલે કે ભાષાની ક્લાસિક કહી શકીએ આપણે, જે ક્લાસિક કહીએ છીએ તે, અથવા તો આદર્શ અથવા તો ઉત્કૃષ્ટ કૃતિઓનું સંકલન એટલે કે કૃતિઓ જે હતી એને સંગ્રહ કરવો, એને એકઠી કરવી અને તેનું સંપાદન કર્યું છે. શું કર્યું છે? તો કે કોઈ સંપાદન કર્યું એટલે કે પુસ્તક કે તેને પુસ્તક હોય તેને પ્રસિદ્ધ કરવા માટે તૈયાર કર્યું છે, તેને આપણે સંપાદન કહીએ છીએ. પછી આગળ જોઈએ કે ઈસવીસન 1849માં તેમણે ગુજરાતી વર્તમાન પત્રની શરૂઆત કરી હતી. શું કર્યું હતું? તો કે ઈસવીસન 1849માં ગુજરાતી વર્તમાન પત્ર એટલે કે જે સામાયિક છે તેની શરૂઆત કરી હતી એલેક્ઝાન્ડર ફાર્બસે. પછી ઈસવીસન 1850માં મગનભાઈ કન્યાશાળાની સ્થાપના કરી હતી. તો કયા બે મહત્વના કામ કર્યા હતા? તો કે 1849માં ગુજરાતી વર્તમાન પત્રની શરૂઆત અને 1850માં મગનભાઈ કન્યાશાળાની સ્થાપના કરવામાં આવી હતી એલેક્ઝાન્ડર ફાર્બસ દ્વારા. આવા મહાન ગુજરાતી પ્રેમી એલેક્ઝાન્ડર કિન્નોલ ફાર્બસનું 31 ઓગસ્ટ 1865ના રોજ અવસાન થઈ ગયું હતું. તેમનું અવસાન 31 ઓગસ્ટ 1865ના રોજ થયું હતું. આવા મહત્વના કામ કર્યા હતા એલેક્ઝાન્ડર ફાર્બસે ગુજરાતી સાહિત્ય માટે અને ગુજરાત માટે. હવે આગળ જોઈએ કે એલેક્ઝાન્ડર કિન્નોલ ફાર્બસે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંગ્રેજ હુકુમત માટે અમદાવાદ, સુરત તથા મુંબઈમાં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા હતા. ક્યાં ક્યાં? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે આવ્યા હતા તેઓ લંડનથી ઈસ્ટ ઇન્ડિયાની કંપનીની હુકુમત માટે. તો ક્યાં ક્યાં તેમણે હોદ્દાઓ સંભાળ્યા હતા? તો કે અમદાવાદમાં, સુરતમાં અને મુંબઈમાં તેમણે વિવિધ હોદ્દાઓ ઉપર કામ કર્યું હતું. April 15, 1850ના રોજ ફાર્બસ સાહેબની સુરતના સેશન્સ જજ તરીકે નિમણૂક થઈ. ક્યાં? તો કે સુરતના સેશન્સ જજ એટલે કે જે સેશન કોર્ટના જજ હોય તે પદે તેમની નિમણૂક થઈ ઈસવીસન 1850માં અને 15 એપ્રિલના રોજ. ફાર્બસ સાહેબે ગુજરાતના સમાજ સુધારક દુર્ગારામ મહેતાજી, આ દુર્ગારામ મહેતાજી કોણ હતા? તો કે નર્મદથી પણ અગાઉની પેઢીના જે શાશ્વત હતા તે દુર્ગારામ મહેતાજી છે. તેમણે મહત્વનું કામ કર્યું હતું. શું કર્યું હતું? તો કે સુરતમાં ગુજરાતી નિશાળ શરૂ કરી હતી 1826માં અને 1844માં મિત્રો સાથે
માનવ ધર્મ સભાની સ્થાપના કરવામાં આવી હતી. કોના દ્વારા? તો કે દુર્ગારામ મહેતાજી દ્વારા. 1826માં ગુજરાતી નિશાળની શરૂઆત અને 1844માં માનવ ધર્મ સભાની શરૂઆત કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, તે નર્મદની પહેલા અગાઉની પેઢીના શાશ્વત હતા. પછી એવા અન્ય અગ્રણી પ્રજાજનો સાથે મૈત્રી ભર્યા સંબંધો વિકસાવ્યા હતા એલેક્ઝાન્ડર ફાર્બસે. દુર્ગારામ મહેતાજી અને એવા અનેક બીજા પણ હતા અગ્રણીઓ, તેમની સાથે મૈત્રીભાવ ભર્યા સંબંધો વિકસાવ્યા હતા. સુરત શહેર એલેક્ઝાન્ડર કિન્નોલ ફાર્બસે ઉર્ફે ફાર્બસ સાહેબ, જેને ફાર્બસ સાહેબ કહેવામાં આવતા હતા, તેમણે પ્રતિ ત્રણ મુખ્ય કાર્યોથી ઋણી રહેશે. જે મુખ્ય ત્રણ કાર્યો હતા તેમનાથી ઋણી રહેશે અથવા તો ઋણવાળું રહે છે. પ્રથમ તો કે ફાર્બસ સાહેબની પ્રેરણાથી જુલાઈ 1, 1850 રોજ સુરતમાં વિખ્યાત એન્ડ્રુઝ લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી હતી. કઈ? તો કે એન્ડ્રુઝ લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી હતી. પ્રથમ એ છે એનું કાર્ય, જે ઋણી છે એટલે કે ઋણવાળું છે. હવે આગળ જોઈએ કે બીજું શું કાર્ય છે તેમનું. બીજું છે કે ફાર્બસ સાહેબની જ પ્રેરણાથી ઓક્ટોબર 10, 1850 દિને સુરત શહેરમાં પ્રથમ વર્તમાનપત્ર સુરત સમાચારનો આરંભ થયો હતો. ખાસ યાદ રાખજો ફ્રેન્ડ, ક્યુ સમાચાર હતું, ક્યુ સામયિક હતું? તો કે સુરત સમાચાર, અને 10 ઓક્ટોબર 1850 દિને એ પણ સુરતમાં. એ ખાસ યાદ રાખજો, એ ફાર્બસ સાહેબની પ્રેરણાથી તેનો આરંભ થયો હતો. અને ત્રીજું તેમનું મહત્વનું કામ જોઈએ તો કે સુધરાઈની સ્થાપના માટે જનમત કેળવવાનું એમનું કાર્ય જે હતું તે. તો સુધરાઈ શું છે? તો કે મ્યુનિસિપાલિટી. ત્યારના સમયમાં મ્યુનિસિપાલિટી ન હતી એટલા માટે તેમણે એ કાર્ય કર્યું હતું, એ તેમનું મહત્વનું કાર્ય ગણવામાં આવે છે. તે સમયે પ્રજા એટલી રૂઢિચુસ્ત હતી. રૂઢિચુસ્ત એટલે કે રૂઢિને વળગી રહેનારું જે હોય, કે રૂઢિને પાલન કે માન્યતામાં ચુસ્ત હોય તેને રૂઢિચુસ્ત કહે છે. તો એ સમયમાં તેમણે સુધરાઈ જેવી લોક ઉપયોગી સંસ્થા વિશે પણ તર્ક વિતર્ક કર્યા હતા, એટલે કે મ્યુનિસિપાલિટી વિશે તેમણે વિચાર કર્યા હતા એ સમયમાં, જ્યારે પ્રજા એવી બધી રૂઢિચુસ્ત હતી ત્યારે. તો આ ત્રણ મહત્વના કામ કર્યા હતા કોણે? એલેક્ઝાન્ડર કિન્નોલ ફાર્બસે. ક્યાં ક્યાં? તો એકવાર ફરી આપણે રિવિઝન કરી લઈએ. પહેલું ક્યુ કર્યું હતું? તો કે તેમણે એન્ડ્રુઝ લાઇબ્રેરીની સ્થાપના કરી હતી, તેમની પ્રેરણાથી તેનો આરંભ થયો હતો. પછી બીજું તો કે સુરતમાં પ્રથમ વર્તમાનપત્ર સુરત સમાચારનો આરંભ કરવામાં આવ્યો હતો. અને પછી તેમણે સુધરાઈની સ્થાપના માટે પણ તર્ક વિતર્ક કર્યા હતા, અને જે મ્યુનિસિપાલિટી છે તેની પણ સ્થાપના તેમના દ્વારા કરવામાં આવી હતી. ફાર્બસ સાહેબે કવિ દલપતરામ અને દુર્ગારામ મહેતાજી જેવા સુધારક મિત્રો સાથે સુરતના લત્તે લત્તે ફર્યા અને સુધરાઈ વિશે લોકોની ગેરસમજ દૂર કરવાના પ્રયત્નો કર્યા છે. આપણે દલપતરામ વિશે જોઈ ગયા આગળના લેક્ચરમાં કે તેમણે કઈ રીતે જે એલેક્ઝાન્ડર ફાર્બસ સાથે મળીને કામ કર્યા હતા, તો તે બધી આપણે દલપતરામવાળા લેક્ચરમાં જોઈ ગયા છે. જો તમે એ લેક્ચર ન જોયો હોય તો તમે જરૂરથી લેક્ચર જોઈ લેજો. ખૂબ મહત્વનો લેક્ચર છે કવિ દલપતરામનો, તે તમને સ્ટડી આઈક્યુની ચેનલ ઉપર મળી જશે. અને દુર્ગારામ અને દલપતરામ જેવા સુધારક હતા, જે સુધારક હતા તેમની સાથે મળી અને સુરતના લતે લતે એટલે કે તેમણે મોહલ્લા હોય, શહેરનો એક એક ભાગ હોય ત્યાં તેઓ ફર્યા હતા, અને તેમણે મ્યુનિસિપાલિટી વિશે લોકોની ગેરસમજને દૂર કરવાના પ્રયત્નો કર્યા હતા. તો આ કામ કર્યા હતા એલેક્ઝાન્ડર કિન્નોલ ફાર્બસે. જનમત તૈયાર કરી સુધરાઈની સ્થાપના માટે વાતાવરણ ઊભું કરીને ફાર્બસ સાહેબે સુરતના વિકાસ માટે પાયા નાખ્યા હતા. તેમણે જનમત તૈયાર કર્યું, જે લોકોના ઘરે ઘરે સુધી ગયા. પછી મ્યુનિસિપાલિટી વિશે તેમણે લોકોમાં જે ગેરસમજ હતી તેને દૂર કરી. પછી એમણે એની સ્થાપના માટે એવું એક વાતાવરણ ઊભું કર્યું અને સુરતના વિકાસ માટેના તેમણે પાયા નાખ્યા હતા. 1852માં સુરત શહેરમાં સુધરાઈની સ્થાપના થઈ, એટલે કે મ્યુનિસિપાલિટીની સ્થાપના થઈ. ક્યારે? તો કે 1852માં. આગળ જોઈએ. એલેક્ઝાન્ડર ફાર્બસે પોતાના જીવનકાળ દરમિયાન હસ્તપ્રતો એટલે શું થાય? તો કે હાથે લખેલી કોઈ લખાણની મૂળ પ્રત હોય, અથવા તો આપણે એમ કહી શકીએ કે મેન્યુસ્ક્રિપ્ટ હોય છે, તેને આપણે હસ્તપ્રતો કહીએ છીએ. તો હાથે લખેલી અને પુસ્તકોનો જે બહુમૂલ્ય સંગ્રહ એકઠો કર્યો હતો ફાર્બસ સાહેબે, તે તેમના અવસાન પછી
ફાર્બસ ગુજરાતી સભાએ ખરીદી લીધો હતો. કોણે ખરીદ્યો હતો? તો કે ફાર્બસ ગુજરાતી સભા છે તેણે ખરીદી લીધો હતો. જે પણ એલેક્ઝાન્ડર ફાર્બસ દ્વારા લખવામાં આવ્યા હતા અને જેટલા પણ તેમણે પુસ્તકોનો સંગ્રહ કર્યો હતો તે ફાર્બસ ગુજરાતી સભાએ ખરીદી લીધો હતો. આ ફાર્બસ ગુજરાતી સભા શું છે? તો કે ફાર્બસ ગુજરાતી સભાએ ગુજરાતી સાહિત્યના પ્રચાર માટે સ્થપાયેલી સંસ્થા છે. તેની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 1865માં એલેક્ઝાન્ડર ફાર્બસે તેની સ્થાપના મુંબઈમાં કરી હતી. ખાસ યાદ રાખજો, 1865માં એલેક્ઝાન્ડર કિન્નોલ ફાર્બસે કરી હતી અને મુંબઈમાં કરી હતી. શેના માટે કરવામાં આવી હતી? તો કે ગુજરાતી સાહિત્યના પ્રચાર માટે, જે ગુજરાતી ભાષા છે અને સાહિત્ય છે તેના પ્રચાર માટે તે સંસ્થા સ્થાપવામાં આવી હતી, તે હતી ફાર્બસ ગુજરાતી સભા. આજે સંસ્થા પાસે જે સમૃદ્ધ પુસ્તકાલય છે તેના મૂળમાં આ સંગ્રહ રહેલા છે. જે સંસ્થા પાસે છે તેના સમૃદ્ધ સમૃદ્ધ એટલે કે જે સમૃદ્ધિવાળા હોય અને ધનવાન હોય તેના મૂળમાં આ સંગ્રહો રહેલા છે. ત્યારબાદ જેમ જેમ આર્થિક અનુકૂળતા થતી ગઈ તેમ તેમ વખતો વખત તેમાં ઉમેરો થતો ગયો. જેમ જેમ કે તેમાં આર્થિક એટલે કે જે નાણાં સંબંધી જે અનુકૂળતા થતી ગઈ તેમ તેમ તેમાં વખતો વખત એમાં ઉમેરો થતો ગયો. જે પુસ્તકો હતો તેનો કવિ નર્મદે કેટલાક મિત્રો સાથે મળીને 1850માં જુવાન પુરુષોની અન્યોય બુદ્ધિવર્ધક સભા, ધ્યાન રાખજો, અન્યોય બુદ્ધિવર્ધક સભા સ્થાપી હતી. જે વખત થતાં બુદ્ધિવર્ધક હિન્દુ સભામાં બની ગઈ હતી. પહેલાં કઈ હતી? જુવાન પુરુષોની અન્યોય બુદ્ધિવર્ધક સભા, પછી તે વખત જતાં બુદ્ધિવર્ધક હિન્દુ સભા બની હતી. આગળ જોઈએ કે બીજી પ્રવૃત્તિઓની સાથે 1860થી તેણે પુસ્તકાલયની પ્રવૃત્તિ શરૂ કરી હતી. 1895ના અરસામાં આ સંસ્થા કામ કરતી બંધ થઈ ગઈ હતી. ક્યારે? તો કે 1850માં તે શરૂ કરવામાં આવી હતી, પછી તેનું નામ બદલીને બુદ્ધિવર્ધક હિન્દુ સભા થયું, પછી તે 1895માં એ બંધ થઈ ગઈ હતી, કામ કરતી બંધ થઈ ગઈ હતી. હવે આગળ જોઈએ. ત્યારબાદ બોમ્બે હાઈકોર્ટનો હુકમ મેળવ્યા પછી આ બંધ પડેલી સંસ્થા બધી અસ્ક્યામતો છેક 1935માં ફાર્બસ ગુજરાતી સભામાં તબદીલ કરવામાં આવી હતી. તો શું થયું કે 1850થી શરૂ થઈ, પછી તેનું નામ બદલાયું, પછી 1895માં તેને બંધ કરવામાં આવી અને ત્યારબાદ બોમ્બે હાઈકોર્ટનો હુકમ મળ્યો, પછીથી આ બંધ પડેલી સંસ્થાને 1935માં ફાર્બસ ગુજરાતી સભામાં તબદીલ કરવામાં આવી હતી. ક્યારે? તો કે 1935માં. ક્યાં આવેલી છે સંસ્થા? તો કે મુંબઈમાં આવેલી છે અને એલેક્ઝાન્ડર ફાર્બસ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી, જે ગુજરાતી સાહિત્યનું પ્રભુત્વ વધારવા માટે કરવામાં આવી હતી. 1934ના જુલાઈની 19મીએ યોજાયેલ એક સમારંભમાં દાતા સંસ્થાનું ઋણ સ્વીકાર કરવાના આશયથી ફાર્બસ ગુજરાતી સભાના પુસ્તકાલયનું નામ શ્રી બુદ્ધિવર્ધક પુસ્તકાલય રાખવામાં આવ્યું. શું કર્યું હતું? તો કે 1934માં એક સમારંભ યોજાયો હતો, ત્યાં દાતા સંસ્થા જે હતી તેનું ઋણ સ્વીકાર્યું એટલે કે તેનો આભાર સ્વીકાર્યો અથવા તો દેવું સ્વીકારવું, તેના આશયથી ફાર્બસ ગુજરાતી સભાના પુસ્તકાલયનું નામ શ્રી બુદ્ધિવર્ધક પુસ્તકાલય રાખવામાં આવ્યું હતું. તો એ ખાસ તમે યાદ રાખજો. હવે જોઈ લઈએ આપણે કે તેમની મહત્વની કૃતિ કઈ છે જે લખવામાં આવી હતી એલેક્ઝાન્ડર કિન્નોલ ફાર્બસ દ્વારા. તો તે લખવામાં આવી હતી રાસમાળા ભાગ 1 અને 2. તો આ રાસમાળા ભાગ 1 અને 2 છે એ એલેક્ઝાન્ડર ફાર્બસ દ્વારા લખવામાં આવી હતી. તેમાં શું લખ્યું હતું? તેમણે રાજવંશો અને ઐતિહાસિક જે પ્રસંગો છે તેમના દસ્તાવેજ સમૂહ 1 આ પુસ્તક તૈયાર કર્યું છે અને તેમાં પગપળા મુસાફરી કરી હતી. તેમણે બધી જ્યાં ઘરે ઘરે ફર્યા હતા તે પણ બધી એમાં લખ્યું છે. શેમાં? તો કે રાસમાળા ભાગ 1 અને 2માં તેમણે એવું બધી લખ્યું છે. હવે આગળ જોઈએ કે તેની વિશેષતા શું છે. તો કે ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી કહેવામાં આવે છે એલેક્ઝાન્ડર કિન્નોલ ફાર્બસને. ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી, ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાઈ ગયું છે અને આગળ પણ પૂછાવાની શક્યતા રહે છે. એલેક્ઝાન્ડર ફાર્બસ અંગ્રેજો વતી ગુજરાતમાં વહીવટ અર્થે આવ્યા હતા, પરંતુ ગુજરાતી ભાષા સાથે લગાવ થતાં ફાર્બસ સાહેબે શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે ગુજરાતમાં એક મહાન કાર્યો કર્યા છે. આપણે આગળ પણ જોઈ ગયા કે આવ્યા હતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હોદ્દો સંભાળવા માટે, પરંતુ તેમણે ગુજરાતી ભાષા સાથે લગાવ થઈ ગયો હતો અને તેમણે શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે ઘણા એવા મહાન કાર્ય કર્યા હતા. સાહિત્ય માટે તેમણે જે ફાર્બસ ગુજરાતી સભા છે તેની સ્થાપના કરી હતી, ખાસ કરીને તે ગુજરાતી ભાષાને સારું એવું મહત્ત્વ મળે
અને ગુજરાતી સાહિત્ય માટે તેમણે એ સંસ્થા શરૂ કરી હતી. તો એ એવા મહત્વના કામ એલેક્ઝાન્ડર ફાર્બસે કર્યા હતા. હવે આગળ જોઈએ કે કવિ દલપતરામની મદદથી ફાર્બસ સાહેબે ઈસવીસન 1848માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી. ક્યારે? 1848માં. કોની મદદથી? દલપતરામની મદદથી, જે ત્યારબાદ ગુજરાત વિદ્યાસભામાં રૂપાંતરિત થઈ. તો પહેલાં હતી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, પછીથી તે ગુજરાત વિદ્યાસભામાં રૂપાંતરિત થઈ હતી. ગુજરાતના લોકોમાં પ્રિય બનેલા ફાર્બસ સાહેબની સ્મૃતિમાં સાદરામાં તેમના નામની ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલની સ્થાપના કરવામાં આવી છે. ક્યાં? તો કે સાદરામાં કરવામાં આવી છે. શું કરવામાં આવ્યું છે? તો કે ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલની સ્થાપના કરવામાં આવી છે, ફાર્બસ સાહેબના નામ પરથી કરવામાં આવી છે. હવે આગળ જોઈ લઈએ, આપણે ક્વેશ્ચન ઉપર એક નજર નાખી લઈએ. તો કે ગુજરાતી ભાષાના પરદેશી પ્રેમી તરીકે કોણ જાણીતા છે? ઘણી બધી વાર પૂછાણો છે ફ્રેન્ડ્સ, તે છે એલેક્ઝાન્ડર કિન્નલ ફાર્બસ. એલેક્ઝાન્ડરની યાદમાં ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો તે સાદરામાં કરવામાં આવી છે. 1848માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તો તે કરવામાં આવી હતી એલેક્ઝાન્ડર કિન્નલ ફાર્બસ દ્વારા. કોની મદદથી કરવામાં આવી હતી? તે કવિ દલપતરામની મદદથી કરવામાં આવી હતી. ઘણા જ મહત્વના છે ફ્રેન્ડ્સ, જે સુધારક યુગના કવિઓ છે, દલપતરામ છે, નર્મદ છે, એલેક્ઝાન્ડર ફાર્બસ છે, ઘણા બધી મહત્વના છે. તો તમે એમના વિશે ખાસ યાદ રાખજો, ક્વેશ્ચન આવવાની સંભાવના ઘણી બધી વધી જાય છે. રાસમાળા ભાગ 1 અને 2 કોના દ્વારા લખવામાં આવી છે? તે લખવામાં આવી છે એલેક્ઝાન્ડર ફાર્બસ દ્વારા. ક્યાં કવિની મદદથી ફાર્બસ સાહેબે 1848માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી? તો કે તે કવિ દલપતરામની મદદથી કરવામાં આવી છે. સો ફ્રેન્ડ્સ, આ હતા આપણા આજના સુધારક યુગના ત્રીજા કવિ એલેક્ઝાન્ડર ફાર્બસ. જેટલું પણ મહત્વનું હતું આપણે એમના વિશે તે બધું આવરી લીધું છે ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન આવશે તો આમાંથી જ આવશે. જો તમે આ વિડીયોની PDF લેવા માંગતા હોય તો તમને એ સ્ટડી IQ જે ટેલિગ્રામનું ગ્રુપ છે ત્યાંથી મળી જશે ફ્રેન્ડ્સ. થેન્ક યુ સો મચ. વિડીયો પસંદ આવે તો લાઇક કરો, સ્ટડી IQને સબસ્ક્રાઇબ કરો, અને જો તમારો કોઈ ક્વેશ્ચન હોય તો તેને કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. થેન્ક યુ સો મચ.